नमस्कार विद्यार्थी मित्रों, मलता अपना प्राणी नीलकंठ विद्यापीठ तलाजानी YouTube चैनल में तमारुं हार्दिक स्वागत करूं छूं। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे क्वेश्चन नो जे छे अभिगम तो रासायनिक बंधन माटे एनी चर्चा करी हती अने एमां आपणे वात करी हती कि भाई समूह एक छे ए अल्कली धातु तत्वोनो समूह छे। समूह 17 છે એ હેલોજન સમૂહનો તત્વ છે, બરોબર છે? અને આ બંને સમૂહના તત્વો એ સમૂહ 18 કે જે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે એનાથી અલગ પડે છે। હવે કોઈ પણ સમૂહના તત્વો હોય એ પોતે નિષ્ક્રિય થવા તરફ જાય, બરોબર છે? હવે નિષ્ક્રિય થવું હોય તો સમૂહ 1 ના તત્વોએ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને સમૂહ 17 ના તત્વોએ ઇલેક્ટ્રોન મેળવવા પડે। તો સમૂહ 1 ના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બને છે, સમૂહ 17 ના તત્વો ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બને છે। તો આ ધન આયન અને ઋણ આયન જે છે એમની વચ્ચે એક સમાન પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે જેને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહે છે, જેને પછીથી કોસેલે એ વિદ્યુત સંયોજક બંધ નામ આપ્યું। આ વિદ્યુત સંયોજક બંધ એટલે કે આયોનિક બંધ કહેવાય છે, જેની સૌપ્રથમ રજૂઆત એ કોસેલે કરી હતી। તો કોસેલે જે છે NaCl નું એક્ઝામ્પલ લીધું હતું, CaF2 એટલે કે કેલ્શિયમ ફ્લોરાઇડ નું એક્ઝામ્પલ લઈને એની સમજૂતી આપી હતી। આ ઉપરાંત એણે વિદ્યુત સંયોજકતા એટલે કે ઇલેક્ટ્રોવેલેન્સી EV એની સમજૂતી પણ આપી હતી। EV એટલે કે બીજું કાંઈ નહીં પરંતુ જે તે પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલો વીજભાર તેની ઉપર દર્શાવાય છે, આ વીજભારને જે એની ઇલેક્ટ્રોવેલેન્સી કહેવામાં આવે છે। તો આ રજૂઆત થઈ આપણે લાસ્ટ લેક્ચરની લેક્ચર નંબર 2 ની। આજે લેક્ચર નંબર 3 ની અંદર આપણે વાત કરવાની છે સહસંયોજક બંધ એટલે શું। ચાલો શરૂઆત કરીએ। તો ટોપિકનું નામ છે સહસંયોજક બંધ। વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધનની સૌપ્રથમ રજૂઆત જે છે એ લુઈસ અને કોસેલે કરી હતી 1916 ની અંદર, બરાબર છે? તો 1916 ની અંદર સૌપ્રથમ રજૂઆત લુઈસ ની હતી। લુઈસે એવી વાત કરી હતી કે ભાઈ પરમાણુ છે ધન વીજભારિત કર્નેલ છે અને એની જે બહારની કક્ષા હોય જે સંયોજકતા કક્ષા એમાં 8 ઇલેક્ટ્રોન સમાન એ સમઘન જેવી રચના ધરાવે છે। મતલબ કે સમઘનમાં 8 ખૂણા હોય અને 8 8 ખૂણામાં જે ઇલેક્ટ્રોન ગોઠવાય 8 જગ્યામાં, એવી રીતે જે છે એ પરમાણુની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાય। હવે 1919 માં એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું લેંગમોન। ઈસવીસન 1919 માં વૈજ્ઞાનિક લેંગમોરે લુઈસની સમઘનવાળી સમજૂતીને નકારી દીધી, બરોબર છે? કે ભાઈ આ જે છે ઈસવીસન 1919 ની અંદર એટલે કે 3 વર્ષ પછી લેંગમોર નામના એક વૈજ્ઞાનિકે લુઈસની થિયરી જે સમઘનવાળી થિયરી હતી એને નકારી દીધી। એણે એમ કીધું કે ભાઈ એવું બધા જ સંયોજનોમાં પોસિબલ નથી કે એની બાહ્ય કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન સમાન, બરોબર છે? તો એણે પછી જે છે એ ઘણા બધા સંશોધનો પછી લેંગમોરે નવા રાસાયણિક બંધની સમજૂતી આપી જેણે એને પાછળથી સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ એવું એને નામ આપ્યું। આ બંધમાં એણે શું કીધું કે ભાઈ પરમાણુઓ અણુમાં રહેલા
વચ્ચે ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી દ્વારા તેમની બાહ્ય કક્ષામાં અષ્ટક પૂર્ણ થાય છે અને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેમ નિષ્ક્રિય વાયુઓ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો આ જે કથન હતું એ કથનને એણે નામ આપ્યું કે ભાઈ સહસંયોજક પદ. સહસંયોજક પદ એટલે કે બહુ શોર્ટમાં આપણે લેવું હોય તો એમ કહી શકીએ કે ભાઈ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની કેવી ભાગીદારી કે ભાઈ સમાન ભાગીદારી હોય કે ભાઈ એક ઇલેક્ટ્રોન આ રોકે બીજો ઇલેક્ટ્રોન સામેનો પરમાણુ રોકે અને એમની વચ્ચે જે ભાગીદારી થાય એને કહેવાય છે સમાન ભાગીદારી અથવા તો સહસંયોજક બંધ કહીએ છીએ. તો આનું જે સમજૂતી છે એ આપણે ક્લોરીન જે છે અણુ CN2 અણુ એના દ્વારા સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ક્લોરીન જે છે ક્લોરીન બરાબર છે એનો પરમાણુ ક્રમાંક 17 છે અને એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે નિયોન એટલે કે 10 ઇલેક્ટ્રોન અને એની પછી જે છે આપણે કહી શકીએ 3s2 3p5 એટલે કે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એમ આપણે કહી શકીએ બરાબર છે. તો લુઈસે જે છે હું કીધું તો કે ભાઈ જે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન હોય એને ટપકાની મદદ વડે દર્શાવો કે ભાઈ એને એક બિંદુ વડે દર્શાવો જેને લુઈસ બિંદુ નિરૂપણ કીધું હતું. તો આપણે અહીંયા ધ્યાન રાખો તો કે ભાઈ અહીંયા ધારો કે હું અહીંયા જે છે ક્લોરીન પરમાણુ લઉં કે ભાઈ ક્લોરીન જે છે આ પરમાણુ લીધો બીજો ક્લોરીન પરમાણુ લીધો. હવે આ ક્લોરીન પરમાણુ જે છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 7 ઇલેક્ટ્રોન છે એટલે આપણે 7 ટપકા વડે એને દર્શાવીશું. તો આ ક્લોરીન પરમાણુ પાસે પણ 7 છે આ ક્લોરીન પરમાણુ પાસે પણ 7 છે. હવે જો આને નિષ્ક્રિય થવું હોય આને જો અહીંની બાજુમાં નિષ્ક્રિય કોણ છે આર્ગોન છે 18 નંબર. હવે 18 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા હોય તો ક્લોરીન ને કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર હોય 1 ઇલેક્ટ્રોન ની જરૂર હોય. એનો મતલબ આ ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન ની જરૂર છે આ ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન ની જરૂર છે. તો થાશે શું વિદ્યાર્થી આ ક્લોરીન જે છે આની પાસે જાહેર છે પણ હું ગરીબ માણસ છું મારે આને 1 ઇલેક્ટ્રોન ની જરૂર છે બરોબર છે. હવે આ ક્લોરીન જેવો આની પાસે જાય કે મારે 1 ઇલેક્ટ્રોન ની જરૂર છે તો આ ક્લોરીન હું ગળા પકડશે તમે હું વાત કરો મંદી તમને નડી તમને નડી અમારે જરૂર છે તમે જો હાલ. હવે આવા સમયે જે છે નક્કી હું થાય બે વચ્ચે જે છે બેઠક થાય મીટિંગ થાય. હવે આ ક્લોરીન ના ક્લોરીન નક્કી કરશે કે મેં એક કામ કરી હાલ તમારે 1 ની જરૂર છે મારે 1 ની જરૂર છે બરોબર એ કે હું 1 રાખું તમે 1 રાખો તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમે એનો ઉપયોગ કરજો મારે જરૂર હોય ત્યારે એનો ઉપયોગ હું કરી બરાબર છે. એટલે બે વચ્ચે જે છે સમજૂતી થી સહિયારી ભાગીદારી દ્વારા જે છે એ નિર્ણય લેવાયો કે આપણે બે એક એક ઇલેક્ટ્રોન જે છે એ રોકીએ તમારે ઉપયોગ કરવો હોય તો એનો તમે ઉપયોગ કરજો મારે જરૂર પડશે ત્યારે એનો ઉપયોગ હું કરી. તો આવા બંધ જે છે એને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. તો આ જે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ હવે તમે જુઓ કે તમે આ બે ઇલેક્ટ્રોન કોના ગણાશે આ ક્લોરીન નહીં ગણાશે આ બે ઇલેક્ટ્રોન કોના ગણાશે આ ક્લોરીન નહીં ગણાશે. તો આ ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ગણો તો વિદ્યાર્થી મિત્રો આપણે 2
બે ચાર બે છ ને બે આઠ તો આ ક્લોરીન પાસે થઈ જશે 8 ઇલેક્ટ્રોન આ ક્લોરીન પાસે ગણો તો વિદ્યાર્થી મિત્રો કેટલા ઇલેક્ટ્રોન થશે તમે 2 બે 4 બે 6 ને બે 8 આ ક્લોરીન પાસે પણ 8 ઇલેક્ટ્રોન પૂરા થાય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એની બાહ્ય કક્ષામાં હું પૂર્ણ થઈ ગયું અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા તો આ જે ભાગીદારી એટલે સમાન ભાગીદારીનો જે બંધ છે એ બંધને નામ આપવામાં આવ્યું છે કે સહસંયોજક બંધ આ જે બંધ છે એને નામ આપવામાં આવ્યું સહસંયોજક બંધ બરાબર છે તો આવા બંધને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ અને સહસંયોજક બંધ છે એ માટેની કેટલીક શરતો એવી હોય કે ભાઈ દરેક પરમાણુ જે છે રાસાયણિક બંધન બનાવે અથવા તો સહસંયોજક બંધ બનાવે ત્યારે એ ઓછામાં ઓછો આ એક બંધ બિનાનો મતલબ ઓછામાં ઓછો દરેક પરમાણુએ એક ઇલેક્ટ્રોન તો આપ્યો જ છે બરાબર છે એક ઇલેક્ટ્રોન જે છે દરેક પરમાણુએ આપ્યો જ છે વધારે પણ આપી શકે પરંતુ ઓછામાં ઓછો એક તો આપવો જ પડે ભાગીદારીમાં કાંઈક તો નાખવું પડે બરાબર અને એક બંધ હોય એની અંદર બે ઇલેક્ટ્રોન હોય યાદ રાખજો એક બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય બે ઇલેક્ટ્રોન હોય બે બંધ હોય તો 4 ઇલેક્ટ્રોન હોય ત્રણ બંધ હોય તો 6 ઇલેક્ટ્રોન હોય આ એક ખાસ યાદ રાખવાની વાત છે તો સહસંયોજક બંધની કેટલીક લાક્ષણિકતાઓ છે કે તમારા પાઠ્યપુસ્તકમાં 3-4 શરતો સ્વરૂપે તમને આપેલી છે એમાં કંઈ બીજું એક્સ્ટ્રા નથી ખાલી એ વાંચવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે એકલ બંધ દ્વિબંધ અને ત્રિબંધ બરોબર છે તો આપણે પહેલા પહેલા જે છે લેશું એકલ બંધ એટલે શું તો એકલ બંધ છે એને અંગ્રેજીમાં સિંગલ બોન્ડ કહેવાય બરોબર છે સિંગલ બોન્ડનો અર્થ શું થાશે કે ભાઈ કોઈ બે પરમાણુ વચ્ચે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તેમાં દરેક પરમાણુ જે છે એ બે બે ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને બે બે ઇલેક્ટ્રોનનું દાન કરીને જે સહિયારી ભાગીદારી બંધ બને એને દ્વિ સોરી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને જેને સિંગલ બંધ અથવા તો એકલ બંધ કહે છે તો આપણે લખીએ કે ભાઈ અણુમાં બે પરમાણુ ઓ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા રાસાયણિક બંધ બને અને અષ્ટક રચના પૂર્ણ થાય તો તેવા બંધને તેવા સહસંયોજક બંધને એકલ બંધ એટલે કે સિંગલ બોન્ડ કહે છે બરાબર છે કે ભાઈ એકલ બંધ એટલે શું કે ભાઈ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બરાબર છે તો એક્ઝામ્પલ રીતે જે હું વાત કરું તો આપણે હમણાં જે છે Cl2 જોયું હતું એવી રીતે આપણે H2 લઈ શકીએ બરાબર છે પછી Cl2 ની હમણાં વાત કરી હતી Cl2 માં એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ હતી પછી આવા ઘણા બધા સંયોજનો છે HCl છે બરોબર છે તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે જેમાં એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી છે આમાંથી આપણે પરિવાર જે છે સમજાવવું હોય તો આપણે એ જોઈ લો કે હાઇડ્રોજન હાઇડ્રોજન લઈ લીધી
વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોવો, હાઇડ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન છે ને બે જોવે, એને હેલિયમ એટલે નિષ્ક્રિય વાયુ બનવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોવે? બે જોવે. આ હાઇડ્રોજન ને બે જોવે એટલે શું કરશે? જે ભાગીદારી કરશે, ભાગીદારી કરશે એટલે અહીંયા આ જે બે ઇલેક્ટ્રોન છે કોના થશે? હાઇડ્રોજન ના થશે. આ બે ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન ના થશે. આની પાસે બે ઇલેક્ટ્રોન, આની પાસે બે ઇલેક્ટ્રોન. તો તમને એમ કહેશે અષ્ટક ક્યાં છે? આઠ ઇલેક્ટ્રોન ક્યાં છે? તો તમને મેં કીધું તો અષ્ટકના નિયમની અંદર યાદ કરો કે ભાઈ હાઇડ્રોજન છે ડબલેટના નિયમનું પાલન કરે, એ ઓક્ટેટ રૂલ જે છે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી, એ ડબલેટના નિયમનું પાલન કરે છે. બરોબર, HCl ની અંદર તમે જુઓ કે ભાઈ હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન બરોબર એની પાસે એક ઇલેક્ટ્રોન છે. જ્યારે ક્લોરીન ની વાત કરીએ તો ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હોય, કેટલા હોય? બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન ની જરૂર છે 8 કરવા માટે, હાઇડ્રોજન ને 2 ઇલેક્ટ્રોન કરવા માટે 1 ની જરૂર છે, એટલે શું કરશે? બે ની વચ્ચે થશે સમાન ભાગીદારી. સમાન ભાગીદારી થાય તો આ બે ઇલેક્ટ્રોન જે છે હાઇડ્રોજન ના ગણાય, આ બે ઇલેક્ટ્રોન કોના ગણાય? ક્લોરીન ના ગણાય. આની પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આની પાસે કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આને કહેશું આપણે એકલ બંધ અથવા તો સિંગલ બોન્ડ. પછી આપણે વાત કરીએ દ્વિબંધની. દ્વિબંધ એટલે કે ડબલ બોન્ડ. બરાબર છે? તો આ વ્યાખ્યાની અંદર આપણે એક એક લખ્યું ત્યાં બે બે ઇલેક્ટ્રોન લગાડી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આ વ્યાખ્યાની અંદર અણુમાં બે પરમાણુ વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા રાસાયણિક બંધ બને અને અષ્ટક રચના પૂર્ણ થાય તો તેવા સહસંયોજક બંધને દ્વિબંધ કહે છે. તો યાદ રાખજો, અહીંયા હું લખતો નથી આખી વ્યાખ્યા, તમે જે છે એ અહીંયા ખાલી સુધારો કરી નાખજો બે બે ઇલેક્ટ્રોનની, અને એકલ લેખો ત્યાં દ્વિબંધ કરી નાખજો. બરોબર છે? તો આ વ્યાખ્યા થઈ જાય કોની? દ્વિબંધની વ્યાખ્યા થઈ જશે. આના એક્ઝામ્પલ જોઈએ તો આપણે જે છે અહીંયા O2 છે એની વાત કરી શકીએ, અહીંયા બરોબર છે CO2 છે એની વાત કરી શકીએ. તો આ એક્ઝામ્પલ છે એ કોની સમજૂતી આપે છે? ડબલ બોન્ડની. હું તમને વાત કરું કે ઓક્સિજન છે, ઓક્સિજન ઓક્સિજનના બે પરમાણુ છે. વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન છે નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. એક ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો કેટલી થાય? કે ભાઈ હિલિયમ કોર. બરોબર, હિલિયમ એટલે બે થઈ ગયા, હવે વધ્યા કેટલા? 6, એટલે કે 2s2 2p4. એનો મતલબ બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એને કેટલા? 10 કરવા છે. કેટલા છે જુઓ તો અહીંયા, સોરી 8 કરવા છે. બરોબર ને? 6 છે, 6 ઇલેક્ટ્રોન છે એની પાસે, અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન કરવા છે, બે ની જરૂર છે. એનો મતલબ આની બાહ્ય કક્ષામાં જે છે એ વિદ્યાર્થી મિત્રો 6 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન ની પાસે. હવે એને જરૂર છે કેટલાની? 2 ઇલેક્ટ્રોન ની. હવે ખાસ એમ હું કે આ જે છે પહેલા એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે. હવે જોવો તો આ ઓક્સિજન માં કેટલા છે? કે ભાઈ 2 2 4 2 6 ને 1 7. આની પાસે જો 2 2 4 2 6 ને 1 7 ભાગીદારી વાળો ઇલેક્ટ્રોન આનો ગણો છે, આનો ગણો. હજી એક એક ના ઓક્સિજન કે ભાઈ હજી એક એક ની જરૂર છે, તો હજી એક એક ઇલેક્ટ્રોન ની બે ભાગીદારી કરશે. હવે તમે જોવો તો કે ભાઈ આની પાસે કેટલા થયા? 2 2 4 2 6 ને 2 8. આની પાસે કેટલા થયા? 2 2 4 2 6 ને 2 8. તો આપણે એમ કહી શકીએ કે આ જે છે ઓક્સિજન એની પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ ઓક્સિજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. અષ્ટકના નિયમનું જે છે પાલન થાય છે. હવે આપણે વાત કરીએ ત્રિબંધની. કે ભાઈ ત્રિબંધ જે છે એ કઈ રીતે વ્યાખ્યા કરી શકીએ?
ત્રિબંધ છે ને આપણે કહી શકીએ ટ્રિપલ બોન્ડ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં કાઈ બીજું નવું નથી કરવાનું અહીંયા એક એક લખો અહીંયા આપણે ત્રણ ત્રણ કરી નાખવાના છે એટલે ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી થાય તો એને ત્રિબંધ કહીએ છીએ એના એક્ઝામ્પલ છે કેટલા એની ચર્ચા કરીએ તો N2 છે અને એક છે કાર્બન મોનોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ જે છે એ ત્રિબંધ બનાવે છે N2 છે એ પણ ત્રિબંધ બનાવે આમાં N2 ની આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન છે નો પરમાણુ ક્રમાંક કેટલો છે 7 છે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ એટલે કે હીલિયમ કોર એટલે બે ઇલેક્ટ્રોન થઈ ગયા હીલિયમ પાસે કેટલા હોય બે ઇલેક્ટ્રોન એટલે હવે બધા કેટલા 5 એટલે બાહ્ય કક્ષામાં 2s2 અને 2p3 બરાબર એટલે આ કેટલા થઈ ગયા 2 અને 3 5 ઇલેક્ટ્રોન જે છે નાઇટ્રોજન પાસે થઈ ગયા એટલે નાઇટ્રોજન જે છે એની બાહ્ય કક્ષામાં જે છે એ કેટલા ઇલેક્ટ્રોન છે 5 આ નાઇટ્રોજન ની વાત કરીએ તો એની બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન છે તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો ભાઈ નાઇટ્રોજન ને જરૂર છે 3 ની એટલે શું કરશે એ કે ભાઈ 1 ની ભાગીદારી કરી હવે કેટલા છે કે ભાઈ 2 2 4 ને 2 6 હજી 1 ની ભાગીદારી કરી કેટલા છે 2 2 4 2 6 ને 7 છે હજી 1 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી હવે જો તો 2 2 4 2 6 ને 2 8 થઈ ગયા એનો મતલબ આ નાઇટ્રોજન પાસે કેટલા થઈ ગયા ઇલેક્ટ્રોન કે ભાઈ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા આ નાઇટ્રોજન પાસે કેટલા થયા 2 2 4 2 6 ને 2 8 આ નાઇટ્રોજન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થાય છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન 3 આણે વળેલા 3 આણે વળેલા 3 3 ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય અને સહસંયોજક બંધ બન્યો તો આને કહેવાય છે ત્રિબંધ શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ત્રિબંધ કહેવાય છે તો સહસંયોજક બંધ એટલે બીજું કાંઈ નહીં કે ભાઈ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે અથવા તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે બે પરમાણુ અથવા તો રાસાયણિક બંધમાં રાસાયણિક અણુ જે હોય એના બંધમાં જે પરમાણુઓ હોય એમની વચ્ચે જે છે ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી થાય છે આવા બંધને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ આ વસ્તુ નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે અગત્યનો ટોપિક છે એ છે અષ્ટકનો નિયમ અને તેની મર્યાદા તેમજ કેટલીક ખામી આપણે આ અગાઉના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 2 ની અંદર અષ્ટકના નિયમની ખાલી થોડીક સમજૂતી મેળવી હતી કે અષ્ટકનો નિયમ અને એની વ્યાખ્યા બરાબર છે અને કેટલાક એક્ઝામ્પલ આજે આપણે એ નિયમને ફરીવાર દોહરાવશું ઉપરાંત આ જે નિયમ છે બરાબર એમાં કઈ કઈ મર્યાદા છે અને કઈ કઈ ખામીઓ છે એની ચર્ચા કરવાની છે તો પહેલા પહેલા આપણે જે છે અષ્ટકનો નિયમ ફરીવાર જે છે રિપીટ કરીએ તો કે નિયમ કઈ એવો હતો કે ભાઈ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થાય આપલે થાયનો મતલબ આયોનિક બંધ પોસેલનો અભિગમ યાદ કરો બરાબર છે અથવા ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારીની વાત કોણે કરી હતી લેંગમુરે બરાબર લેંગમુરે એટલે કે સહસંયોજક બંધ કોણ હતો સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની આપલેની વાત કોણે કરી હતી પોસેલ અને લુઈસ પોસેલ બરાબર છે પોસેલે વાત કરી એટલે આયોનિક બંધ ટૂંકમાં રાસાયણિક બંધ બને કોઈ પરમાણુ વચ્ચે તો એમાં બહારની કક્ષા બાહ્ય કક્ષા એટલે કઈ કક્ષા બહારની કક્ષા એમાં કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ 8 8 થાય તો એને આપણે ઓક્ટેટ કહેતા હતા યાદ છે અને જો હાઇડ્રોજન છે એમાં 2 થાય એટલે એને આપણે ડબલેટ કહેતા હતા બરાબર છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જો 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ જાય બહારની કક્ષામાં અને એની જે રચના છે એ નિષ્ક્રિય વાયુ નિષ્ક્રિય વાયુનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો
કે ભાઈ ઈ પરમાણુ હવે કોઈ આગળ બીજો બંધ બનાવશે ના ધારો કે એક પરમાણુને બે ઇલેક્ટ્રોનની જરૂર હતી એણે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આમે વાળાએ બે ઇલેક્ટ્રોન આપ્યા આણે બે આપ્યા એટલે એને બે ઇલેક્ટ્રોન મળી હવે એ વધારે કોઈ બંધ બનાવશે ના તો એને કહેવાય નિષ્ક્રિય શું કહેવાય નિષ્ક્રિય એને કઈ જરૂર નથી એટલે એ કઈ વધારે બનાવશે નહીં બરોબર ને ભાઈ કોઈ વ્યક્તિ પાસે જે છે એ ધન દોલત પૈસો હોય તો હવે એ વ્યક્તિ મજૂરી કરવા તો નહીં હશે કારણ કે એને હવે કઈ જરૂર છે નહીં તો એના જેવી વાત જે છે અહીંયા થાય છે તો નિષ્ક્રિય વાયુ એટલે એવા વાયુ કે જે કોઈને ઇલેક્ટ્રોન આપશે ને કોઈ પાસેથી ઇલેક્ટ્રોન લેશે નહીં ટૂંકમાં બંધ બનાવશે નહીં તો આને કહીએ છીએ આપણે ઓક્ટેટ રૂલ અથવા તો અષ્ટકનો નિયમ હવે આની કેટલીક મર્યાદા છે કેટલીક ખામી છે મર્યાદા શું છે કે ભાઈ એમાં પહેલી મર્યાદા છે મધ્યસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક મધ્યસ્થ એટલે કે વચ્ચેનો પરમાણુ બરાબર છે હવે તમને એમ થાય કે ભાઈ સાહેબ નક્કી કેમ કરવું મધ્યસ્થ પરમાણુ તો એની માટે એક નિયમ છે લુઈસ બિંદુ નિરૂપણ લુઈસ સમના પદ્ધતિને યાદ રાખજો લુઈસ બિંદુ નિરૂપણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ખરેખર તો આપણે એ ટોપિક પહેલા લેવાનો હતો પરંતુ ટોપિક બહુ લાંબો છે એટલે એની માટે આપણે આ આખો લેક્ચર જ પાડવાનો છે તો અતિ હવે પછીનો જે લેક્ચર હશે ને લેક્ચર નંબર 4 એની અંદર આપણે લુઈસ બિંદુ નિરૂપણ ઉપર જ વાત કરીશું ટૂંકમાં અત્યારે ખાલી યાદ રાખજો કે ભાઈ મધ્યસ્થ પરમાણુઓમાં અપૂર્ણ અષ્ટક કેમ કહેવાય તો કે ભાઈ અપૂર્ણ અષ્ટક એટલે શું કે ભાઈ મધ્યસ્થ પરમાણુમાં 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન રહે છે બરાબર આ કોની અંદર જોવા મળે તો કે ભાઈ મધ્યસ્થ પરમાણુ એવા હોય કે જેની સંયોજકતા કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય યાદ રાખજો આ જે છે મર્યાદા કોની માટે લાગુ પડે તો કે ભાઈ એવા મધ્યસ્થ પરમાણુઓ કે જેની સંયોજકતા કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય વિદ્યાર્થી મિત્રો યાદ કરો તો હું અહીંથી લખું હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન અને કાર્બન બરાબર આની ઇલેક્ટ્રોન રચના લખો તો કેટલી થશે 1 થશે આની કેટલી થશે 2 તો આ તો નિષ્ક્રિય છે હાલ હાઇડ્રોજન ને હિલિયમ ની તો આપણે વાત નથી કરવાની બરાબર છે પછી વાત કરીએ કોની એ કે ભાઈ 2 અને 1 બરાબર છે પછી વાત કરીએ 2 અને એટલે 2 પછી 2 અને 3 આનામાં આવશે 2 અને 4 જો મેં હું કીધું કે કોની વાત કરવાની છે કે જેની સંયોજકતા કક્ષામાં સંયોજકતા કક્ષા એટલે કઈ થાય બહારની હવે આ બે માં તો બહારની કક્ષા છે નહીં એટલે આપણે આની ચર્ચા કરશું નહીં બરાબર હાઇડ્રોજન હિલિયમ ની વાત નહીં આવે હવે સંયોજકતા કક્ષામાં જુઓ તો 4 કરતા ઓછા કોનામાં છે કાર્બનમાં 4 છે એટલે આની વાત નહીં આવે બરાબર કોની વાત આવશે કે ભાઈ લિથિયમ ની વાત કરશું બેરિલિયમ ની વાત કરશું બોરોન ની વાત કરશું કે ભાઈ જેની સંયોજકતા કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે તો આવા સંયોજનોની અંદર અષ્ટકના નિયમનું પાલન નથી થતું અને એની પહેલી મર્યાદા કે ભાઈ એમાં અપૂર્ણ અષ્ટક જોવા મળે છે તમને પહેલો વેલો ક્વેશ્ચન પૂછે અપૂર્ણ અષ્ટક કોની અંદર જોવા મળે ઓપ્શન ની અંદર જો તમને ચારે હોય તો એમાં આપણે કહી શકીએ લિથિયમ ના સંયોજનોમાં નથી જોવા મળતું બેરિલિયમ ના સંયોજનોમાં અને બોરોન ના સંયોજનોમાં જોવા મળતો નથી તો આપણે અહીં લખી શકીએ કે ભાઈ એવા મધ્યસ્થ પરમાણુ કે જેમની સંયોજકતા કક્ષામાં
ओछा इलेक्ट्रॉन होय तेवा संयोजन अपूर्ण अष्टक धरावे छे। एग्जांपल तरीके बात करूं विद्यार्थी मित्रों तो અહીંયા આપણે વાત કરીશું પહેલું પહેલું એક્ઝામ્પલ કે ભાઈ લિથિયમ જે છે એ ક્લોરાઇડ લિથિયમ ક્લોરાઇડ ની વાત કરું કે ભાઈ લિથિયમ ની અંદર જો તો બહાર ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે એક છે એનો મતલબ લિથિયમ ની બહાર ની કક્ષામાં આપણે એક ટપકું કરશું બરોબર છે क्लोरीन की बात करिए तो क्लोरीन पास सात हो कितना हो सात अब खास है हो कि कबे अहीं एक एक इलेक्ट्रॉन की भागीदारी થાય સહસંયોજક બંધ બને બરોબર છે અહીં એક એક ઇલેક્ટ્રોન की ભાગીદારી થાય સહસંયોજક બંધ બન્યો હવે જો લિથિયમ ની અંદર તો કેટલા થયા બે થયા ક્લોરીન ની અંદર આઠ થઈ ગયા હવે અહીં જે છે એ અષ્ટકના નિયમ નું પાલન થયું પણ અહીં કેટલા થયા બે ઇલેક્ટ્રોન થયા અહીં અષ્ટકના નિયમ નું પાલન થયું નથી અપૂર્ણ અષ્ટક છે એમ કહી શકીએ હું કહી શકીએ અપૂર્ણ આઠ કરતા ઓછા ઇલેક્ટ્રોન છે પછી આપણે વાત કરીએ બેરિલિયમ હાઇડ્રાઇડ બેરિલિયમ હાઇડ્રાઇડ બેરિલિયમ જે છે મધ્યસ્થમાં રહે બે હાઇડ્રોજન એની આજુબાજુ રહે બરોબર છે આને કહેવાય મધ્યસ્થ બેરિલિયમ જોવો તો બેરિલિયમ ની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બે એટલે કેટલા ટપકા કરશું અહીંયા આપણે બે ટપકા કરીએ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય એટલે એક ટપકું કરશું હાઇડ્રોજન ને તો જો એક ની જરૂર છે એટલે સ્વાભાવિક છે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે એટલે આની અંદર થઈ ગયા કેટલા બે આવું આનું તો ડબલેટ નું કામ થઈ ગયું પછી આ હાઇડ્રોજન જો તેની અંદર બે થઈ ગયા એટલે ડબલેટ ના નિયમ નું પાલન થાય હવે બેરિલિયમ માં આઠ થવા જોઈએ કેટલા થાય છે જો બે અને બે ચાર એટલે આપણે એમ કહી શકીએ બેરિલિયમ ની અંદર ચાર ઇલેક્ટ્રોન છે ચાર ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટકના નિયમનું પાલન થતો નથી અપૂર્ણ અષ્ટક રે આઠ કરતા ઓછા ઇલેક્ટ્રોન રહે છે પછી આપણે વાત કરીએ ત્રીજું સંયોજન બસ બોરોન ફ્લોરાઇડ BF3 બરાબર છે તો BF3 ની અંદર વાત કરશું તો કે બોરોન જે છે એની આજુબાજુ ત્રણ ઇલેક્ટ્રોન હશે કેટલા છે ત્રણ ફ્લોરિન છે અને પાસે સાત ઇલેક્ટ્રોન હોય કેટલા હોય સાત બરાબર અહીંયા જે છે આપણે નીચે કરી દો તો આ ફ્લોરિન પાસે પણ સાત ઇલેક્ટ્રોન છે કેટલા છે સાત બરાબર છે આ ફ્લોરિન પાસે પણ સાત ઇલેક્ટ્રોન છે આપણે કહીએ તો ફ્લોરિન ને એક ઇલેક્ટ્રોન ની જરૂર છે એટલે સ્વાભાવિક છે બધા ફ્લોરિન એક એક બંધ બનાવશે કે ભાઈ આ ફ્લોરિન ને જે છે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી એક બંધ બનાવ્યો આ ફ્લોરિન એક બંધ બનાવ્યો આ ફ્લોરિન એક બંધ બનાવ્યો બધા ફ્લોરિન માં જો આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા આની પાસે આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા આ ફ્લોરિન પાસે આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા આ ફ્લોરિન છે એની પાસે પણ આઠ ઇલેક્ટ્રોન થઈ જાય છે બોરોન માં આઠ થવા જોઈએ પણ બોરોન માં કેટલા થાય છે બે બે ચાર ને બે છ તો આપણે એમ કહી શકીએ પણ બોરોન જે છે એની અંદર એ છ ઇલેક્ટ્રોન થાય છે એ અષ્ટકના નિયમનું પાલન કરતું નથી તો આપણે એમ કહી શકીએ કે એની અંદર અપૂર્ણ અષ્ટક રહે છે બરાબર છે તો આ હતી અષ્ટકના નિયમની પહેલી મર્યાદા વિદ્યાર્થી મિત્રો એ પછીની બીજી મર્યાદા છે એકી ઇલેક્ટ્રોન અણુ કે ભાઈ કોઈ અણુ એવો હોય જો અષ્ટક હોય કે ડબલેટ હોય તો એની અંદર તમે જોશો ને કે ભાઈ ઇલેક્ટ્રોન ની ભાગીદારી છે એનો મતલબ બબ્બેની જોડ હોય છે બેકીની જોડ હોય છે ક્યાં એકીની જોડ હોય તો અષ્ટકના નિયમમાં તકલીફ પડી છે તો અહીંયા એમ કહી શકીએ કે ભાઈ કેટલા અણુઓ એવા છે કે જેના ઇલેક્ટ્રોન ની સંખ્યા છે એ એકી સંખ્યા હોય તો એમાં અષ્ટકના નિયમનું પાલન નથી થતું તો કેટલા અણુ માં
कुल संयोजकता इलेक्ट्रॉन, इलेक्ट्रॉन एक ही संख्या में हो होय तो तेमा अष्टक पूर्ण थतो नथी। आना जे बे एग्जांपल छे बहु जाणीता छे, एमा एक एग्जांपल छे नाइट्रिक ऑक्साइड એટલે કે NO અને બીજો છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બરાબર NO2 બરાબર। તમે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ની અંદર જે છે બધાને ખ્યાલ છે કે ભાઈ કેટલા હોય 5 ઇલેક્ટ્રોન હોય, કેટલા હોય 5, ઓક્સિજન માં 6 ઇલેક્ટ્રોન હોય એટલે ટોટલ કેટલા થાય 11 ઇલેક્ટ્રોન થાય। પણ નાઇટ્રોજન છે ની બહાર ની કક્ષામાં સંયોજકતા કક્ષામાં 5 હોય, ઓક્સિજન ની સંયોજકતા કક્ષામાં 6 હોય, ટોટલ કેટલા થાય 11। આ નાઇટ્રોજન જે છે ની પાસે કેટલા હશે એટલે કે 5 હશે, આ બે ઓક્સિજન પાસે થઈને કેટલા છે 6 દુને 12 એટલે કે 12 ને 5 17 ઇલેક્ટ્રોન થાશે। તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા આ બધાનો જે કે સરવાળો થાય એ થાય એકી સંખ્યા થાય, શું થાય છે એકી સંખ્યા। તો આની અંદર અષ્ટકના નિયમના પાલનમાં જે છે કેટલી મુશ્કેલી વાત, જેમ કે હું તમને વાત કહું અહીંયા નાઇટ્રોજન બરોબર છે, નાઇટ્રોજન જે છે એની પાસે 5 ઇલેક્ટ્રોન હોય છે, કેટલી હોય છે 5 બરાબર છે। ઓક્સિજન જે છે એની પાસે 6 ઇલેક્ટ્રોન હોય છે, કેટલા હોય છે 6 બરાબર। હવે બે વચ્ચે જે છે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય તો અહીંયા તમે જોઈ શકો છો કાનીકા કેટલા થયા 2 2 4 2 5 સોરી 2 2 4 ને 2 6 થાય, આની પાસે કેટલા થાય 2 2 4 2 6 ને 7 થશે। હજી એક એક ની ભાગીદારી કરો, હવે જોવો તો આ ઓક્સિજન પાસે કેટલા થઈ ગયા 8 થઈ ગયા, આની પાસે કેટલા થાય જોવો તો આની પાસે 7 થઈ ગયા, આ હે કે 2 2 4 ને 7। તો આપણે એમ કહી શકીએ કે અહીંયા અષ્ટકના નિયમનું પાલન થતું નથી, એવી રીતે તમે આની માટે પણ દોરો તો આમાં પણ અષ્ટકના નિયમનું પાલન થશે નહીં બરાબર છે। તો આ હોય છે એકી ઇલેક્ટ્રોન અણુ હોય એની અંદર અષ્ટકના નિયમનું પાલન થતું નથી। વિસ્તરિત અષ્ટક, વિસ્તરિત અષ્ટક એટલે શું કે ભાઈ એવા સંયોજનો કેટલા એવા સંયોજનો હોય કે જેમાં બાહ્ય કક્ષામાં આઠ કરતા વધુ ઇલેક્ટ્રોન જોવા મળે જેને વિસ્તરિત અષ્ટક કહે છે। તો એના કેટલાક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, એમાં એક છે PCl5 બરાબર છે, એક છે SF6 સલ્ફર હેક્સાફ્લોરાઇડ અને એક છે H2SO4 બરાબર છે। તો આના સ્ટ્રક્ચર જોઈએ સમજીએ તો તમે જોઈ શકો છો ફોસ્ફરસ છે એનો પરમાણુ ક્રમાંક 15 છે, બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, જો હું અહીં સમજાવી દઉં ફોસ્ફરસ માટે એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ફોસ્ફરસ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 15, ઇલેક્ટ્રોન રચના કેટલી છે નિયોન 3s2 3p3 એનો મતલબ બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે અહીંયા દોરીએ કે ભાઈ 5 જે છે ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીએ છીએ 1 2 3 4 5 અને આમાં કક્ષા આપણે ક્લોરિન કેટલા દોરવાના છે 5, હવે 5 ક્લોરિન જે છે આપણે અહીં દર્શાવીએ છીએ। હવે ક્લોરિન પાસે 7 હોય, બધા ક્લોરિન પાસે કેટલા હોય વિદ્યાર્થી મિત્રો, કે બધા ક્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન હોય છે। હવે 7 ઇલેક્ટ્રોન બધા ક્લોરિન પાસે હશે તમે જોઈ શકો છો અહીંયા
क्लोरीन ने तो जरूर कितना नहीं है विद्यार्थी मित्रों તમે જોઈ શકો ક્લોરીન ને એક ઇલેક્ટ્રોન ની જરૂર છે એટલે એક ની ભાગીદારી કરી હવે આ ક્લોરીન પાસે કેટલા થઈ ગયા 8 થઈ ગયા બરોબર 6 ને 2 8 આ ક્લોરીન ની એક ની જરૂર છે કેટલા થઈ ગયા તો 6 ને 2 8 થઈ ગયા બરોબર આ ક્લોરીન ની એક ની ભાગીદારી કરી કેટલા થઈ ગયા 6 ને 2 8 થઈ ગયા આ ક્લોરીન ની એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી કેટલા થઈ ગયા 6 ને 2 8 આ ક્લોરીન ને પણ એ એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી કેટલા થઈ 6 ને 2 8 ફોસ્ફરસ પાસે કેટલા થયા કે ભાઈ 2 ને 4 ને 6 ને 8 ને 10 આપણે એમ કહી શકીએ કે ફોસ્ફરસ છે એની પાસે 10 ઇલેક્ટ્રોન થઈ 10 ઇલેક્ટ્રોન 8 કરતા વધી ગયા 8 કરતા કેટલા થઈ ગયા વધી ગયા એનો મતલબ વિસ્તરિત અષ્ટક કહેવાય એવી રીતે SF6 માં જોવો તો કે ભાઈ સલ્ફર છે એ કેટલા ઇલેક્ટ્રોન કે ભાઈ એક એક ની ભાગીદારી કરે એટલે એમાં જશે 12 થઈ જશે આની અંદર જે શ્રેષ્ઠ સોફર્મા સલ્ફર પાસે 12 ઇલેક્ટ્રોન થઈ જાય છેના સ્ટ્રક્ચર તમને આપેલા છે ટેક્સ્ટ બુક ની અંદર તમે જોઈ લેજો આપણે અહીં દર્શાવતા નથી બરાબર છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ કેટલાક અણુ એવા છે જેમાં 8 કરતા વધી જાય છે ઇલેક્ટ્રોન તેને વિસ્તરિત અષ્ટક કહીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો કેટલીક ખામીઓ હતી અષ્ટકના નિયમની મર્યાદા તો ઠીક પણ કેટલીક ખામીઓ પણ છે કે આ નિયમ જે છે બનાવતા સમયે કેટલીક બાબતોને ધ્યાનમાં નોતી રાખી જો એ ધ્યાનમાં રાખી હોત તો આ નિયમ બનત નહીં બરાબર છે કઈ કઈ ખામી હતી તો તમે અષ્ટકનો નિયમ ધ્યાનથી જોશો ને તેમાં હું લખું છે કે ભાઈ પરમાણુઓ રાસાયણિક બંધ દ્વારા બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે એનો મતલબ કે અષ્ટકના નિયમમાં એવું કીધું કે પરમાણુઓ નિષ્ક્રિય બની જાય છે તો એને જે પાયામાં છે એ નિષ્ક્રિય વાયુની સમજૂતી છે મતલબ પરમાણુઓ આગળ બંધ બનાવવા જોવે નહીં પણ વિદ્યાર્થી મિત્રો નિષ્ક્રિય વાયુઓ જો પોતે બંધ બનાવતા હોય તો નિષ્ક્રિય વાયુ જે છે એનો નિયમ શું છે કે પોતે કાંઈ કોઈને બંધ બનાવવાના નથી ઇલેક્ટ્રોન આપશે ને ઇલેક્ટ્રોન મેળવશે ને પણ કેટલાક નિષ્ક્રિય વાયુ એવા છે કે જે પોતે રાસાયણિક બંધ બનાવે છે એવા સમયે એમ કહી શકીએ કે આ નિયમમાં જે બાબતનું ધ્યાન રાખ્યું છે નિષ્ક્રિય વાયુ જે રહે છે એ ક્યાંક ખોટી પડે છે તો આપણે જો જોઈ શકો છો કે ભાઈ અષ્ટકનો નિયમ જણાવે છે કે પરમાણુઓ રાસાયણિક બંધ દ્વારા નિષ્ક્રિય વાયુઓ જેવી રચના પ્રાપ્ત કરે છે પરંતુ કેટલાક નિષ્ક્રિય વાયુ એમાં પણ ખાસ જાણીતા છે ઝેનોન છે અને ક્રિપ્ટોન છે એ ઓક્સિજન અને ક્લોરીન સાથે બંધ બનાવે નિષ્ક્રિયનો અર્થ એવો હોત કે ભાઈ એ જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી કરતા નથી કરતા નથી બરાબર છે છતાં અહીંયા કેટલાક સંયોજનો છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે છે એનો મતલબ જેનો આધાર લીધો એ આધાર જ ખોટો હતો જે આધાર ઉપર નિયમ બન્યો એ આધાર જ કેવો હતો ખોટો બરાબર છે એની ખામી હતી એને જો ધ્યાનમાં રાખવું હોત તો નિયમ ન બને આ ઘણી જગ્યાએ બહુ કામે આવ્યો છે અષ્ટકનો પણ જે આધાર ઉપર આ નિયમ બન્યો એ આધાર જ ખોટો છે એને એમ કીધું નિષ્ક્રિય વાયુ એવા હોય જે બંધ જ ન બને પણ એમ બનાવે છે તો આ ખામી કહી શકાય પણ અપવાદ સ્વરૂપે પણ કહી શકાય કે ભાઈ કેટલાક સંયોજનો બનાવે છે બધા ની રીતે એવું ન બને તો બે બાબતો હોય વિજ્ઞાન છે ને એ તર્કનો વિષય છે એમાં બે સવાલે કરી શકીએ કેટલાક સવાલોનો જવાબ હોય પણ શકે ને કેટલાક ના ન પણ હોય બરાબર તો તર્ક સંબંધિત વાત છે તો અષ્ટકનો નિયમ જે છે એમાં એક ખામી આ હતી બીજી ખામી હતી કે અષ્ટકના નિયમમાં ક્યાંય અણુના આકારની વાત નથી એને હું કીધું 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ પણ 8 ઇલેક્ટ્રોન ક્યાં આકારમાં થાય છે ચોરસ આકાર છે એનો સમચતુષ્ફલકીય આકાર છે ત્રિકોણીય પિરામિડ છે રેખીય આકાર છે કેવો આકાર છે એની કઈ વાત જ નથી
મતલબ અમુકને સમજવો હોય તો એના ભૂમિતિનો ખ્યાલ હોવો જોઈએ, ભાઈ કેવા પ્રકારની રચના છે. તો અષ્ટકના નિયમમાં એક બાબત પણ નથી. બીજું એ કે ભાઈ કોઈ પણ બંધ બને ને તો એમાં કઈ ઉર્જાની વાત હોય કે ભાઈ આ બંધ બન્યો તો એમાં એટલી ઉર્જાની જરૂર પડે, અથવા તો બંધ તૂટ્યો તો એની એટલી ઉર્જા ઉત્પન્ન થઈ. તો ઉર્જા વિશેની કે વાત નથી. પછી કે ભાઈ પાંચ બંધ બન્યો તો સ્ટેબલ થઈ જવો જોઈએ, ચાર બંધ બન્યો તો સ્ટેબલ થઈ જવો જોઈએ, તો આવી કોઈ સ્થાયીતાની વાત નથી. આઠ થવા જોઈએ, ટૂંકમાં એની વાત હતી કે આઠ થવા જોઈએ. હવે સ્ટેબલ છે કે નહીં એની કઈ માહિતી નથી, વા સ્થાયી રહેવું છે કે નહીં. તો સ્થાયીતાની વાત નથી, ઉર્જાની કઈ વાત નથી, આકારની કઈ વાત નથી. આ બધી બાબતોને ધ્યાન રાખવામાં મોટી આવે નિયમ બહાર પાડે છે. મેઇન વાત તો ખાસ હતી કે નિષ્ક્રિય વાયુઓને અને વાત કરી કે એના જેવી રચના પ્રાપ્ત કરે, પણ એવું એના નોટિસમાં કર્યું કે આ નિષ્ક્રિય વાયુ તો બંધ બનાવે, આ તો સંયોજન બનાવે છે, તો આપણે એને આધાર રાખી ખોટી વાત છે. તો આ કેટલીક ખામીઓ રહી હતી. તો આ તો વિદ્યાર્થી મિત્રો અષ્ટકનો નિયમ, એની મર્યાદા અને કેટલીક ખામી. આ જો વિદ્યાર્થી મિત્રો આ થિયરી ની અંદર પણ આ ટોપિક અગત્યનો છે. થિયરી ની કામ ગણો તો ભાઈ 11મો ધોરણ તો કાઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ ન હોય થિયરી ની બાબતે, પણ એમસીક્યુ પણ કેટલાક એવા છે કે જે આમાંથી પૂછાઈ શકે એમ છે, બરોબર છે. તો આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે લુઈસ બિંદુ નિરૂપણ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ કહું છું, એમાં ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. થેન્ક યુ.